मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा माने? आई धवल सांगाणी वंस अगेन वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन. स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश हमारा चैप्टर 3 सेमेस्टर 2 नु चैप्टर 3 આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ ઉ અને આઉચ લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 1 માં આપણે એક પોમ શીખી હતી બળવાખોર વિશે. શું હતું એમાં? તો કે કવિ છે એ પોતાના વાળ ટૂંકા કરે છે, તો બળવાખોર કેવા કરે છે? વાળ ઉગાડે છે, વધારે વધારે લાંબા કરે છે. ત્યારબાદ શું હતું? તો કે કવિ છે એ લેશન દરમિયાન ટોક કરે છે, એટલે કે એકબીજા મિત્રો લેશન સમજે છે ત્યારે ટોક કરે છે, ત્યારે આ બળવાખોર છે એ વાતો કરતો નથી. જ્યારે બધા શાંતિથી ટીચર સમજાવે છે તેમ પાઠ સમજે છે ત્યારે આ બળવાખોર શું કરે છે? ડિસ્ટર્બન્સ કરે છે, ખલેલ પહોંચાડે છે. જ્યારે બધા સૂર્યની સ્તુતિ કરે છે ત્યારે આ બળવાખોર વરસાદની શક્યતા વિશે વાતો કરે છે. તો આ પોમમાં આપણે જોયું કે જે લોકો સારા લોકો છે એ જે કંઈક પણ વર્ક કરે છે, કોઈ પણ જે ક્રિયા કરે છે, એક્શન કરે છે, આ બળવાખોર છે રિબલ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે. ઓકે, આ વાત હતી આપણે પોમની. પછી થોડીક સ્ટોરી સમજાવતા. ટુ બોયઝ ઇન જંગલ, એટલે કે જંગલમાં બે બાળકો. કોણ કોણ બે બાળકો છે કહો જોઈએ મને એના નામ. આ બે બાળકોના નામ મને કહો જોઈએ. યસ, અમિત એન્ડ ભૂપેન. અમિત ક્યાંનો વતની છે? ડાંગનો. અને ભૂપેન છે એ આસામમાં રહે છે. અમિત છે એ ભૂપેનના પ્રદેશમાં એટલે કે આસામમાં થોડા દિવસ રહેવા માટે જાય છે, રોકાવા માટે જાય છે. બંને વચ્ચે થોડીક વાતચીતો થાય છે. કઈ વાતચીત થાય છે? તો કે અમિત છે ભૂપેનને પૂછે છે, શું કે તમારા પ્રદેશમાં આટલા બધા ઊંચા વૃક્ષો કેમ છે અને ઘટાદાર વૃક્ષો કેમ છે? ત્યારે ભૂપેન શું જવાબ આપે છે કે આસામ પ્રદેશ છે એ ખૂબ જ શું છે, અહીંયા સારા પ્રમાણમાં વરસાદ થાય છે. ઓકે, એટલે અમારી જમીન છે કેવી છે? ફર્ટાઇલ છે, ફળદ્રુપ છે, જેથી કરીને અમારા જે વૃક્ષો છે એ ઘટાદાર અને કેવા હોય છે? ટોલ, એટલે કે લાંબા ઊંચા હોય છે. પછી એક મજાક કરે છે કે બનાનાના જે લીવ્સ છે કેવા હોય છે? શુવાળા હોય છે, ગ્લોમી. તો એમાં કીડી શું કરે છે? સ્કેટિંગ કરી શકે છે, લપસી શકે છે. તમે કે ખ્યાલ હશે સ્કેટિંગ ક્યાં કરે? ફ્લોર કેવી હોય? માર્બલની ફ્લોર હોય, એટલે કે લીસી ફ્લોર પ્લસ તમે આઈસ સ્કેટિંગનું નામ પણ સાંભળ્યું હશે, એટલે કે બરફમાં સ્કેટિંગ. ઓકે, તો જ્યાં લીસી જગ્યા હોય, લપસની જગ્યા હોય ત્યાં સ્કેટિંગ કરી શકાય, એટલે કે કીડી છે ત્યાં કેળાના પાનમાં સારી રીતે સ્કેટિંગ કરી શકીએ છીએ, ખરું ને? આવું બને હાસ્યાસ્પદ વાત કરે છે. ત્યારબાદ અમિત ભૂપેનને કહે, ભૂપેન છે અમિતને કહે છે કે તમારું ગુજરાત છે તો સિંહના અભયારણ્ય માટે જાણીતું છે, ખરું ને? ત્યારે ભૂપેન અમિત કહે છે હા, અમારું સિંહના અભયારણ્ય માટે ગુજરાત જાણીતું છે. અમારે અહીંયા જંગલી ગધેડાનું પણ અભયારણ્ય છે, એક પ્રકારના રીછનું પણ અભયારણ્ય છે. પછી મેં વાત કરી હતી નળ સરોવર, તેનું અભયારણ્ય છે. યસ, બર્ડ્સ સેન્ચ્યુરી, એટલે કે પક્ષીઓનું અભયારણ્ય છે. ત્યારબાદ અમિત કહે છે અમારે ડાંગમાં પણ ઊંચા ઊંચા વૃક્ષો છે, કારણ કે અમારા જિલ્લામાં પણ સારો એવો વરસાદ થાય છે. તો અમિત ક્યાંથી છે? તો કે ડાંગથી છે. અને ભૂપેન છે એ ક્યાંથી છે? યસ, આસામથી છે. હવે જે સ્ટોરી બાકી છે, એટલે કે જે 3 પેજ છે, આપણે જે પેજ સમજ્યામાંથી અડધું અને બાકીના 2 પેજ, એ 3 પેજની સ્ટોરી આપણે અત્યારે લર્ન કરવાની છે. એ પહેલા જોઈ લેશે ન્યુ વર્ડ્સ. વન હોર્ન, એટલે કે એક શિંગડા વાળું. રાઈનો, એટલે કે ગેન્ડો. બફેલો, ભેંસ. સ્વેમ્પ ડિયર, એટલે કે એક પ્રકારનું હરણ. હરણની એક નસલ છે, એક જાત છે. ટેન્ટ, એટલે તંબુ. તંબુ તમે જોયા હશે કચ્છમાં, તમે જાઓ ને ત્યાં અલગ અલગ પ્રકારના રણ પ્રદેશ. હમણાં જાન્યુઆરીમાં રણોત્સવ હોય છે, પણ આ વખતે કોરોનાના હિસાબે કેન્સલ છે. તો ત્યાં રણોત્સવ હોય, તો રણોત્સવમાં શું હોય? અલગ અલગ પ્રકારના ટેન્ટ, તંબુઓ બાંધેલા હોય. કુક, એટલે કે રસોઈ કરવી. મેમરેબલ, એટલે કે યાદગાર. એક્સપ્લોર, નિરીક્ષણ કરવું, કોઈ પણ વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું. ઇન્સેક્ટ, એટલે કે જંતુ. મોમેન્ટ, એટલે ક્ષણ. થ્રિલિંગ, એટલે કે આમ રોમાંચ થાય, તો નવી જ અનુભૂતિ થાય કંઈ. ક્રાઇસ, ક્રાઇનો બહુવચન છે ક્રાઇસ, CRY, ક્રાય.
પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ થાય અને ઈએસ લાગે, આવું મેં ગ્રામરમાં તમને શીખવાડ્યું છે. તો ક્રાઇસ્ટ છે એનું બહુવચન છે, એટલે ક્રાઇ અહીંયા રડવું નથી, અહીં ક્રાઇ નો મતલબ થાય છે અવાજ. ટ્રમ્પેટ એટલે હાથી નો અવાજ. એક્સાઇટેડ ઉત્તેજિત. વિસ્પર એટલે ધીમે થી કોઈના કાનમાં કોઈ વાત કહેવી. ક્રિએચર એટલે પ્રાણી. ટસ્ક એટલે કે જે દંત સૂર, હાથીના જે બે દાંત બહાર આવતા હોય ત્યાં જોયું હશે સૂંઢની બાજુમાં, એક લેફ્ટ હોય ને એક રાઈટ હોય, ઓકે, તો એ દંત સૂર કહેવાય. ટસ્ક ને શું કહેવાય? દંત સૂર કહેવાય. બિલીવ એટલે માનવું, અને લિવિંગ એટલે જીવી જીવન. ડિસ્ટન્સ અંતર. આપણે કહીએ કે રાજકોટ ને રાજકોટ તો અમદાવાદ તો ડિસ્ટન્સ કેટલું, એટલે કે રાજકોટ ને અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું, તો એ ડિસ્ટન્સ અંતર મીન્સ. પછી અંતર કિલોમીટરમાં પણ મપાય, બરોબર, પછી શેમાં મપાય, મીટરમાં પણ માપી શકાય. વરિડ એટલે ચિંતિત. અફ્રેડ ભયભીત. સેક એટલે હલાવું. જો તમે આ શબ્દ સાંભળેલો છે, દવાની બોટલ હોય ને, દવાની કપ સિરપ હોય, ઉધરસની બોટલ હોય, તો એમાં લખેલું હોય યુઝ સેક બિફોર યુઝ, એટલે કે તમે યુઝ કરો ને પહેલાં એને હલાવો. આપણે જે દવાની બોટલ હોય છે ને આપણામાં અમુક કરતા હોય છે, શું કામ કે જે નીચે કેમિકલ બેસી ગયું હોય ને, અમુક એના પાર્ટ્સ હોય એ નીચે બેસી ગયા હોય, એ જે પાણી સાથે શું લિક્વિડ સાથે મિક્સ થઈ જાય, મિશ્રણ થઈ જાય અને વ્યવસ્થિત દવા આપણને મળી શકે, એટલે એમાં લખેલું હોય સેક બિફોર યુઝ. બ્લો ઇન ટુ એટલે માં ફૂંક મારવી, કોઈ વસ્તુમાં ફૂંક મારવી. ઇકો એટલે પડઘા પડવા. ખુલ્લું વાતાવરણ હોય, ખીણ હોય, એમાં તમે બોલો ને જોરથી કોઈ પણ વસ્તુ, તો એ તમારો અવાજ છે ને રીબાઉન્ડ થઈને આવે, એને પડઘા પડવા કહેવાય. રિલીવ એટલે રાહત થવી, અને સોફ્ટલી એટલે ધીમે. તો હવે આપણે લેસન તરફ આગળ વધીએ. શું કીધું તું? તો કે અમારે ત્યાં પણ ક્યાં ક્યાં અભયારણ્યો છે? સિંહનું અભયારણ્ય છે, એક પ્રકારના શેનું છે, રીછનું અભયારણ્ય છે, અને પક્ષીઓના પણ અભયારણ્ય છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વેમ્પ ડિયર. અમારે યુનેસ્કોએ પ્રસ્થાપિત કરેલી એક ઐતિહાસિક સાઇટ પણ છે, જ્યાં શું જોવા મળે છે? હાથીઓ, વાઇલ્ડ બફેલોસ એટલે જંગલી ભેંસો, અને સ્વેમ્પ ડિયર એટલે એક પ્રકારનું હરણ પણ અહીંયા જોવા મળે છે. વીક Some of us from our school are going to camp in Kaziranga. We have some elephants and other animals. Next week, એટલે આવતા અઠવાડિયે અમારે from our school, અમારા શાળામાંથી some of our from school are going to camp in Kaziranga. કેમ્પમાં જવાના છે કાઝીરંગા નામના સ્થળે. We will see elephants and other animals. ત્યાં અમે હાથીઓ અને બીજા પ્રાણીઓને જોશું. અમિત Will it be real camp? શું આ ખરેખર જે સાચો કેમ્પ થાય છે હકીકતમાં એ છે, વાસ્તવિક કેમ્પ છે? Will you stay in tents and cook your own food? તમે અહીંયા તંબુમાં રહેશો અને જાતે રસોઈ કરશો? ઉપે યસ વી વિલ, કેન યુ જોઈન અસ? હા, અમે એમ જ કરવાના છે, તારે અમારી સાથે જોડાવું છે. કોણ કહે છે? ઉપે. કોને કહે છે? અમિતને કહે છે. અમિત યસ વાય નોટ, હા મારે જોડાવું છે, શું કામે નહીં? ઇટ વિલ બી અ મેમરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અમારા માટે પણ શું હશે? મેમરેબલ એટલે કે યાદગાર અનુભવ હશે. ઉપે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, આપણે ગીતો ગાશું, ડાન્સ નૃત્ય કરશું, એન્ડ એન્જોય ધ બોનફાયર. બોનફાયરનો મતલબ શું? આગ હોય વચ્ચે લાકડાની અગ્નિપેટ આવેલી હોય અને ફરતે લોકો બેઠા હોય અને વાતચીત કરતા હોય, કોઈ ગેમ રમતા હોય, એને બોન ફાયર કહેવાય. ડુ યુ જોઈન અસ? તમારે તારે મારી અમારા સાથે જોડાવું છે ને? અમિત આઈ લાઈક ઇટ, હા મને ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ ઓન ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. બીજા દિવસે શું થાય છે? અમિત અને ભૂપેન જંગલમાં જાય છે. એક્સપ્લોર ધ ફોરેસ્ટ, એક્સપ્લોર એટલે શું કીધું તમે? નિરીક્ષણ કરે છે, આખા જંગલનું નિરીક્ષણ કરે છે. ધે સો મેની બર્ડ્સ, તેઓ ઘણા બધા પક્ષીઓને જોવે છે, ઇન્સેક્ટ્સ જીવજંતુઓને જોવે છે,
એન્ડ શું જોવે છે એનિમલ્સ પ્રાણીઓને પણ જોવે છે ડ્યુરિંગ ધ નાઇટ લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક રાત્રિ દરમિયાન તે પોતાનો રસ્તો ભૂલી જાય છે પણ થોડી જ વારમાં તે પાછા પોતાના સાચા રસ્તે આવી જાય છે ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ જે ક્ષણ રસ્તો ભૂલી ગયા હતા અને રસ્તો પાછો મેળવે છે એ વચ્ચેનો જે ક્ષણ છે ને એના માટે કેવો હતો થ્રિલિંગ બરોબર એ મોમેન્ટ કેવી હતી એટલે કે ક્ષણ કેવો હતો એના માટે થ્રિલિંગ રોમાંચકારી ક્ષણ હતી કેના માટે અમિત અને ભૂપેન માટે આગળ જોઈએ ઓન ધ સેકન્ડ ડે આ પહેલા દિવસમાં હતું શું જંગલની મુલાકાતે ગયા હતા હવે બીજા દિવસે શું કરે છે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ એટલે કે મોડી સાંજે ધ બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ બાળકો છે એ કેમ્પથી ખૂબ દૂર ચાલ્યા ગયા હોય છે દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર તે કોની સંગાથે ચાલે છે બાજુમાંથી બ્રહ્મપુત્ર રિવર વહી રહી છે એના કિનારે કિનારે ચાલી રહ્યા છે દે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ અરાઉન્ડ ધેમ કોના અવાજો આવે છે ક્રાઇસિસ એટલે અવાજો અરાઉન્ડ એટલે કે જે આજુબાજુ પક્ષીઓ છે સરાઉન્ડમાં પર્યાવરણમાં જે પક્ષીઓ જંગલમાં છે એના અવાજો એને આવી રહ્યા છે ભૂપેન વોક ફાસ્ટ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી ભૂપેન કહે છે ઝડપથી ચાલો આપણે કેમ્પે પહોંચવું જ પડશે ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ અમિત વોઝ એક્સાઇટેડ ચાલતા હોય છે ને ત્યારે એને હાથીનો અવાજ આવે છે અને અમિત છે એ એક્સાઇટેડ થઈ જાય છે ઉત્તેજિત થઈ જાય છે ઇન એન એક્સાઇટેડ વોઇસ ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ પોતાના ઉત્તેજિત અવાજે કહે છે અમિત ભૂપેનને તને લાગે છે આપણે હાથીઓને જોઈ શકશું ભૂપેન વેઇટ જો થો રાજો સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન થમ 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 અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ ઇટ ઇઝ એન એલિફન્ટ ભૂપેન વિસ્પર્ડ ધે વર્ક્ડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિટ વેઇટ ભૂપેન શું કહે છે રાજો પછી એને કેવો અવાજ આવે છે થમ 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 એવો અવાજ આવે છે ભૂપેન એક હાથ ઊંચો કરીને કહે છે જો સાંભળો નીરવ શાંતિ થઈ જાય છે ભૂપેન અમિતના કાનમાં કહે છે હાથી આવતો લાગે છે શું કરે છે હાથી આવે છે ઇટ ઇઝ એન એલિફન્ટ ભૂપેન અમિતના કાનમાં કહે છે કે આ હાથી છે અને પછી શું છે ધે વોક્ડ ક્વિકલી ઓન ધ ગ્રાસ પછી તે ઘાસમાં ચાલી અને વૃક્ષની પાછળ સંતાઈ જાય છે કોણ ભૂપેન અને અમિત હાથીને જોઈને બિહાઇન્ડ અ બિગ ટ્રી અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટાસ્ક એક કાળા પ્રકારનું જંતુ છે જીવજંતુ છે ક્રિએચર એટલે પ્રાણી પણ કહી શકો તમે બરોબર જેને કેવા છે વ્હાઇટ ટસ દંતસૂળ છે કેવા છે સફેદ કલરના દંતસૂળ છે પછી શું થાય છે થીક લેગ્સ જાડા પગ છે બિગ ઇયર્સ મોટા મોટા કાન છે બિગ ઇયર્સ મોટા મોટા કાન છે સ્મોલ આઈઝ અ લોંગ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર એ આ બંને વ્યક્તિઓની નજીક ને નજીક આવતું જાય છે અમિત સાઈઝ ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ આઈ કાન્ટ બિલીવ ઇટ ઇટ્સ અ ડ્રીમ અમિત કહે છે ભૂપેનને આ કેટલું મોટું પ્રાણી છે આ હાથી છે આઈ કાન્ટ બિલીવ ઇટ હાથી જોવા મળ્યો મને માનવામાં નથી આવતું શું કહે છે ઇટ્સ અ ડ્રીમ મારા માટે તો એક સ્વપ્ન છે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ મેં ક્યારેય મારી જિંદગીમાં જીવતો હાથી એટલે કે ખરેખરનો હાથી જોયો નથી ટીવીમાં ફોટામાં એમ જોયા છે પણ સાચો અને હકીકતનો હાથી મેં જોયો નથી કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર આપણે એને નજીક જઈને જોશું અમિત ભૂપેનને કહે છે ભૂપેન પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ ડિસ્ટન્સ જોયું શું રાખવું જોઈએ અંતર રાખવું જોઈએ આગળ જોઈએ ભૂપેન વોઝ વરીડ ધેર વોઝ એ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે કેટલા ફૂટ દૂર હતો આ બંનેથી 30 ફૂટના અંતરે હતો હી ઇઝ એંગ્રી ભૂપેન વિસ્પર્ડ ભૂપેન ફરી વાર અમિતના કાનમાં કહે છે હવે જો આથી ગુસ્સે થાય છે ધ એલિફન્ટ હિયર ધેર વોઇસીસ હી સ્મેલ્ડ ધેમ ટુ હી પુટ ઇઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી આ બંને વ્યક્તિઓની ગંધ છે સ્મેલ છે એલિફન્ટને આવી ગઈ હોય છે પ્રાણીઓને છે ને માણસની ગંધ પહેલા આવે પ્રાણીઓના નાક માણસના નાક કરતા વધુ કેવા હોય
સેન્સિટિવ હોય છે અને ઝડપથી સુગંધ આવે છે. ભૂપેન ફરીવાર અમિતના કાનમાં કહે છે કે હવે આથી ગુસ્સે થયો છે. ધલી પણ હિયર ધેર વોઇસીસ શું કહે છે કે આથી આપણી ગંધ આવી ગઈ છે. હવે શું થાય છે આગળ? ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. બીટ એટલે જરાક પણ પોતે હવે હલતા નથી. જ્યાં છે ત્યાં સ્થિર ને સ્થિર ઉભા રહે છે. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. ભૂપેન ને બીક લાગે છે પણ અમિત શું કરે છે? આ ક્ષણનો આનંદ માણે છે, મજા આવે છે. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. નાવ હી વોઝ 25 ફીટ અવે. હવે કેટલા ફીટ રહ્યા? 25 ફૂટનો જ અંતર રહ્યો હવે. અને હાથી છે શેકિંગ હિઝ હેડ એંગર, એટલે કે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનું માથું છે એ ધૂણાવી રહ્યો છે, હલાવી રહ્યો છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર ટુ અમિત. ભૂપેન ફરીવાર અમિતના કાનમાં કહે છે કે હવે આપણા ઉપર હુમલો કરશે જ. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. એક બ્રાઉન કલરની બેગ છે એ પોતાના ખિસ્સામાંથી ભૂપેન કાઢે છે. ધેર વોઝ સમ સ્વીટ્સ ઇન ઇટ. એમાં થોડીક મીઠાઈ છે. હી થ્રો અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તે ગ્રાસમાં એટલે કે ઘાસમાં એ બધી મીઠાઈનો ઘા કરી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. અને એ ખાલી કોથળી હોય છે ને એમાં હવા એટલે કે ફૂંક મારી અને હવા ભરે છે. સૂન ઇટ બિગ વોઝ લાઈક એ બિગ બલૂન. હવે કેવી થઈ ગઈ? એ ફુગ્ગા જેવી, મોટા ફુગ્ગા જેવું થઈ ગયું. હી હિટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને શું કરે છે? આપણે પડીએ છીએ ને ચબલું હોય, ચબલામાં આપણે હવા ભરી અને પછી શું કરીએ? ફટાક કરીએ છીએ ને એવો અવાજ થયો. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ એકોડ ઓવર ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ, એના ઇકો પડઘા પડ્યા આખા જંગલમાં. ધ એલિફન્ટ સ્ટોપ. હવે હાથી છે ને રોકાઈ જાય છે અચાનક. આ બંને બાળકો તરફ આવતા અટકી જાય છે. ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. જોરથી બૂમ પાડી અને પાછો વળી જાય છે. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ. તે લાંબા ઘાસમાંથી ઝડપથી જંગલમાં ચાલ્યો જાય છે અને ડિસઅપિયર્ડ, અદ્રશ્ય થઈ જાય છે. વોટ એ યુઝફુલ ટ્રી. કેટલી મસ્ત યુક્તિ હતી ભૂપેનની કે ચબલું કાઢી ફૂંક મારી બલૂન જેવું કરી હથેળી વડે બેન્ડ કર્યું એટલે ફટાક એવો અવાજ એવો જેનો પડઘા આખા જંગલમાં પડ્યા અને હાથી ત્યાંથી બી અને ચાલ્યો ગયો. બોથ ધ બોયસ ફેલ્ટ રિલીવડ. બંને બાળકોને હવે શું થયું? રાહત થઈ. શું થઈ? રાહત થઈ. હી થોટ વી હેડ એ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. હાથીને એવું લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ભૂપેન લાફિંગ સોફ્ટલી ધીમે હસતા હસતા કહે છે. યસ સેડ અમિત. હા એવું જ લાગ્યું હશે. તે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. બંને મિત્રો કેમ્પ તરફ પાછા જઈ રહ્યા છે. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ. થોડાક સમય પછી ભૂપેન કહે છે, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો આપણા કેમ્પની લાઇટો દેખાવા લાગી છે. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો અદ્ભુત એટલે કે રોમાંચિત આ અનુભવ હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ પૂરો થાય છે. કેવો પાઠ હતો? તો કે બંને બાળકોની સોચ શક્તિનો પાઠ હતો. બંને બાળકોએ જે ફોરેસ્ટનું અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ પક્ષીઓને તેને જોયા અને એક એલિફન્ટનો પણ એને અનુભવ થયો. અમિતે ક્યારેય લિવિંગ એલિફન્ટ નહોતો જોયો. એને એ જોવા મળ્યો જ્યારે ભૂપેનને બીક લાગી રહી હતી કે આ હાથી છે આપણાથી 30 ફૂટ દૂર છે, હવે 25 ફૂટ દૂર રહ્યો, આપણા ઉપર અટેક કરવાની તૈયારી જ છે. કારણ કે હાથી છે એ ખૂબ જ ગુસ્સામાં હતો. ત્યારે ભૂપેન છે એ શું કરે છે? એક યુક્તિ વિચારે છે. પોતાના ખિસ્સામાં કોથળીમાં એક સ્વીટ પડેલી હોય છે, એ સ્વીટનો ગ્રાસ ઉપર ઘા કરી દે છે, થ્રો કરી દે છે અને એમાં હવા ભરી અને એને પોતાની હથેળી વડે દબાવે છે અને ફટાક એવો અવાજ થાય છે. એના પડઘા આખા જંગલમાં પડે છે. હાથી આ અચાનક થયેલા અવાજથી ડરી જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. ભૂપેન અમિતને કહે છે કે હાથીને એવું લાગેલું છે કે આપણી પાસે ગન છે. તો અમિત કહે હા એવું જ લાગ્યું હશે એટલે તે ડરીને ચાલ્યો ગયો. પછી બંને બાળકો પોતાના કેમ્પ તરફ જઈ રહ્યા છે. પોતાના કેમ્પની લાઇટો પણ એને દેખાવા લાગી છે. આ બંને બાળકો હવે એવું વિચારે છે કેટલો રોમાંચિત અનુભવ હતો આ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ લેશન પૂરો થાય છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં
નવા યુનિટ સાથે ફરી મળીશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.